વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક બિંદુગામી બળનું સંતુલન ની ચર્ચા કરી ગયા. બરાબર છે, એક કણ પર જુદા જુદા બળો લાગતા હોય ત્યારે આપણે એનું સંતુલન કઈ રીતે લઈ શકાય તેની ચર્ચા કરી અને એક એનસીઆરટી નું એક્ઝામ્પલ જોયું. હવે આજના લેક્ચર ની અંદર આપણે ઘર્ષણ એટલે શું, બરાબર, સ્થિત ઘર્ષણ ની આપણે સમજૂતી જોવાની છે. સ્થિત ઘર્ષણ ને ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. બરાબર, તો સ્ટેટિક ફ્રિક્શન શું છે એની ચર્ચા કરી આપણે એનસીઆરટી ના બે એક્ઝામ્પલ જોવાના છે. બરાબર, તો સૌથી પહેલા ઘર્ષણ એટલે શું? તો કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટી, બે સપાટીઓ છે, દાખલા તરીકે ટેબલ પર પડેલ પુસ્તક, તો એક પુસ્તકની સપાટી થી એક ટેબલની સપાટી, હવે પુસ્તકને આપણે ખસેડી ત્યારે બંને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ છે. જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે ગતિ મંદ પડે છે, આપણે બળ લગાડી મૂકી દે એટલે પુસ્તક સ્થિર થઈ જાય છે, તો જેના કારણે ગતિ મંદ પડી તેને ઘર્ષણ એટલે શું કહે છે? ફ્રિક્શન કહે છે. બરાબર, હંમેશા ઘર્ષણ બળ છે એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગી શકે છે. બરાબર, ઘણી વાર બાહ્ય બળની દિશામાં પણ લાગે. બરાબર, તો ઘર્ષણ એવી રીતે કઈ દિશા લાગે છે એ અગત્યનું છે. તો અહીંયા આપણે ચર્ચા કરી છે સ્થિત ઘર્ષણ, જેને આપણે સ્ટેટિક ફ્રિક્શન બોલ છે. બરાબર, તો સ્થિત ઘર્ષણ સમજવા માટે એક હું ટેબલની સપાટી ઉપર એક એમ દળનો બ્લોક લઉં છું. બરાબર, દાખલા તરીકે આ એક ટેબલની સપાટી છે. બરાબર, તો આ ટેબલની સપાટી ઉપર આપણે એક એમ દળનો બ્લોક લઈએ છીએ. તો નીચે તરફ W બરાબર વજન, વજન બળ mg જેટલું વજન બળ નીચે લાગશે, એટલે બ્લોક છે એ આ સપાટી ઉપર કેટલું બળ લગાડશે? W બરાબર mg જેટલું વજન બળ અધો દિશામાં લગાડશે. તો આ જે ટેબલની સપાટી છે એ સપાટી આ બ્લોક ઉપર નોર્મલ ફોર્સ લગાડશે ઉપર તરફ. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે સંતુલન ની સ્થિતિમાં n બરાબર mg, n એટલે લંબબળ અને mg એટલે વજન. બરાબર, તો n is equal to તમે mg લખી શકો. તો આ સંતુલનની સ્થિતિ થઈ ગઈ. આને આપણે આકૃતિ એક કહીએ. બરાબર, ચાલો હવે આ જે ટેબલ પર પડેલો બ્લોક છે, બરાબર, ઉપર નોર્મલ ફોર્સ, નીચે W બરાબર mg, એની ઉપર આપણે એક નાનકડું એવું ફોર્સ લગાવીએ છીએ, એ આપણે નાનકડું એવું બાહ્ય બળ કરીએ છીએ. તો ટેબલ પર પડેલા બ્લોક પર, બ્લોક પર આપણે નાનકડું એવું બળ લગાડતા આ બ્લોક જે છે એ ખસતો નથી, પદાર્થ એ ખસતો નથી. તો પદાર્થ શા માટે નથી ખસતો? ઓકે, આપણે ધન x દિશામાં બળ f લગાડીએ છીએ તેમ છતાં પદાર્થ ખસતો નથી. એનો મતલબ એવો છે કે ઋણ x દિશામાં બીજું એક બળ લાગતું હોવું જોઈએ. બરાબર, તો ઋણ x દિશામાં એટલે આ દિશામાં એક ફોર્સ લાગે છે. બરાબર, જે બળ આ બળને શું કરે છે? સમતોલે છે. જેટલું આ બળ લાગે છે એટલું આ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે પદાર્થ જે છે એ કેવો રહે છે? સ્થિર રહે છે, સંતુલનમાં રહે છે. બરાબર, માની લો કે આ બળ લાગતું ન હોત, માની લો કે આ બળ લાગતું ન હોત, તો આ બળની અસર હેઠળ પદાર્થ ગતિમાં આવે, તો પદાર્થ શું કરે? પોતાની ગતિની શરૂઆત કરે. બરાબર, પણ અહીંયા પદાર્થ ખસતો નથી, એનો મતલબ એવો થયો કે પદાર્થ જે છે એને જે દિશામાં બળ લાગે છે બાહ્ય બળ, એની વિરુદ્ધ દિશામાં એક બળ લાગતું હોવું જોઈએ જે આ ગતિનો વિરોધ કરે છે. બરાબર, અને આ બળને સમતોલે છે, તેથી પદાર્થ છે સંતુલનમાં રહે છે. તો આ જે બીજું બળ છે સપાટીને સમાંતર લાગે છે તેને આપણે સ્થિત ઘર્ષણ બળ અથવા ઘર્ષણ બળ પણ ટૂંકમાં કહીએ છીએ. બરાબર, એટલે અહીંયા આપણે લખ્યું કે સંપર્ક
સમાંતર ઘટે આ બીજો બળ એ સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે જેને આપણે ઘર્ષણ બળ એફએસ સ્ટેટિક ફ્રિક્શન એસ સ્ટેટિક નો સફિક્સ માં આ સ્ટેટિક ને નીચે લખવાનું એફએસ કહે છે તેને ઘણીવાર સ્થિત ઘર્ષણ આપણે વધારી બરાબર તો એની સામે સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે બરાબર જેમ જેમ તમે આ બળ વધારતા જાઓ છો તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ સામું વધતું જાય છે બરાબર એટલે આ બળ આપણે લગાડીએ છીએ એટલે ઘર્ષણ બળ લાગે છે ઘર્ષણ બળ પોતાની જાતે લાગતું નથી બરાબર એટલે પદાર્થ પર પરિણામી બળ લાગે છે એટલા માટે સ્થિત ઘર્ષણ બળ લાગે છે એનો વિરોધ કરતું બળ લાગે છે આ પોતાની મેળે આપમેળે લાગતું નથી એટલે જેમ જેમ તમે આ બળ લગાડતા જશો એમ એમ આ બળ પણ વધતું જશે જેમ આ વધે એમ આ વધતું જશે તો આવું અમુક હદ સુધી શક્ય છે જ્યારે ઘર્ષણ બળ કરતા આ બળ વધી જશે ઘર્ષણ બળ કરતા આ બળ વધી જશે ત્યારે પદાર્થ ગતિ દૂર કરી નાખશે શરૂઆત કરી નાખશે બરાબર તો આ અહીંયા જેમ જેમ આપણે બળ વધારતા જઈએ તેમ છતાં પદાર્થ કસકો નથી તેથી ઘર્ષણ બળ પણ તેની સાથે વધતું જાય છે આ ઘર્ષણ બળ છે એ સ્વનિયમન કરતું બળ છે એ પોતાની રીતે સ્વનિયમન કરે છે બરાબર એટલે તેને સેલ્ફ એડજસ્ટિંગ બળ સ્વનિયમન એટલે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ પણ કહે છે આવું ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત ગતિ એટલે શું તો કે અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળ લાગતું ન હોય ત્યારે પદાર્થની જે ગતિ થાય તે માની લો કે પદાર્થ પર ઘર્ષણ બળ નથી લાગતું તો પદાર્થ અહીંયા ઘર્ષણ બળ ન લાગે એ સ્થિતિમાં જે ગતિ કરે એને આપણે અપેક્ષિત ગતિ કહીશું બરોબર એટલે ઘર્ષણ બળ સ્વનિયમન કરતું બળ છે એવા મને સ્વનિયમન કરતું બળ કેવી રીતે કે જેમ જેમ તમે બળ વધારતા જાઓ એમ સ્થિત ઘર્ષણ બળ વધતું જાય છે તો આ પોતાની જાતે સ્વનિયમન કરે છે બરાબર હવે આવું બળ ક્યાં સુધી લાગશે અમુક હદ સુધી લાગશે ક્યાં કરે છે આવું બળ અમુક હદ સુધી લાગે છે હવે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ખસવું ખસવું થાય છે ખસતો નથી પણ જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે આમ ગતિની શરૂઆત કરે છે ત્યારે લાગતા બળને ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જો અત્યાર સુધી સ્થિત ઘર્ષણ બળ લાગતું
પણ હવે તમે આ બળ વધારી અને પદાર્થ ખસવાની શરૂઆત કરે છે, ખસવું ખસવું થાય છે, ખસવાની શરૂઆત કરે છે, ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે તેને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એને એફએસ મેક્સિમમ, એફએસ મેક્સિમમ કહે છે. બરાબર, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે છે, અથવા એને સીમાંત ઘર્ષણ બળ પણ કહે છે, અથવા એનું બીજું નામ છે સીમાંત ઘર્ષણ બળ, કારણ કે અમુક સીમા સુધી લાગી શકે. તો હવે આપણે આના નિયમો જોઈએ. તો સ્થિત ઘર્ષણ બળના બે નિયમો છે. પહેલો નિયમ, પ્રયોગો દર્શાવે છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તમને દેખાય છે, આ ક્ષેત્રફળ એની ઉપર આધારિત નથી. ક્ષેત્રફળ ચાહે મોટું હોય કે નાનું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પદાર્થ ખસવાની શરૂઆત કરે એની ઉપર હોય ત્યારે જે બળ ફોર્સ લાગે છે ઘર્ષણ બળ, તે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. બરાબર, તો એફએસ મેક્સિમમ થી જો આપણું બળ વધી જશે તો પદાર્થ ગતિમાં આવી જશે, પછી જે ઘર્ષણ લાગશે એ ગતિક ઘર્ષણ લાગશે. તો આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર ગતિક ઘર્ષણ બળની ચર્ચા કરીશું. બરાબર, તો આ પહેલો નિયમ જોઈએ. બીજો નિયમ છે એફએસ મેક્સિમમ છે એ લંબગોળના સમપ્રમાણમાં. બીજો નિયમ શું છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે એફએસ મેક્સિમમ એ લંબગોળ એનના સમપ્રમાણમાં હોય. બરાબર, આવો પ્રયોગ દર્શાવે. ચાલો, ચલે છે નિશાની દૂર કરો, એટલે ચલે છે નિશાની દૂર કરતા એક અચળાંક મૂકવો પડે, એને આપણે સમપ્રમાણતા અચળાંક મ્યુ એસ કહેશું. તો આ જે મ્યુ એસ છે એ મ્યુ એસ ને કહેવાય, એ આપણને એક સૂત્ર મળી ગયું એફ એસ મેક્સિમમ મ્યુ એસ. તેથી મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ મેક્સિમમ અપોન એન. બરાબર, તો આ મ્યુ એસ નું સૂત્ર થઈ ગયું. બરાબર, મ્યુ એસ છે એ સમપ્રમાણ પાચળાંક છે, મ્યુ એસ એ સમપ્રમાણતા અચળાંક છે, તેને સ્થિત ઘર્ષણાંક ઘર્ષણનો અચળાંક ઘર્ષણાંક કહે છે. મ્યુ એસ નું મૂલ્ય એ સપાટીના પ્રકાર, સપાટીના દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે, તે પરિમાણ રહિત છે અને અને એકમ રહિત છે. વિદ્યાર્થી મિત્રો, મ્યુ એસ નું મૂલ્ય છે એ સપાટીના પ્રકાર, સપાટી લીસી છે કે ખરબચડી છે, સપાટીના દ્રવ્યની જાત, સપાટી શેની બનેલી છે, લાકડાની બનેલી, લોખંડની બનેલી, પ્લાસ્ટિકની બનેલી, ધાતુની બનેલી છે. બરાબર, અને તાપમાન ઉપર કેટલું ટેમ્પરેચર છે સપાટી એના ઉપર આધારિત છે, તે પરિમાણ રહિત અને એકમ રહિત છે. કેમ કે ઉપર ઘર્ષણ બળ, નીચે લંબબળ છે, તો બે બળ હશે, બે નો એકમ ન્યૂટન, આ ન્યૂટન ન્યૂટન ઉડી જાય, એટલે એનો કોઈ એકમ લખી શકાય નહીં. જેનો એકમ નથી એનું પારિમાણિક સૂત્ર પણ આપણે અહીંયા લખશું નહીં. એટલે એમ ઝીરો એમ ઝીરો ટી ઝીરો, એટલે પરિમાણ રહિત છે, એકમ રહિત છે. બરાબર, ચાલો, મ્યુ એસ નું મૂલ્ય ખરબચડી
सपाटी करता लीसी सपाटी माटे नानू होय छे। કેમ ભાઈ લીસી સપાટી માટે નાનું? કારણ કે લીસી સપાટીની અંદર ઘર્ષણ બળ ઓછું લાગે એટલે એનો નિવેશનું મૂલ્ય નાનું, નિવેશનું મૂલ્ય 0.01 થી 1.5 જેટલું હોય છે, બરાબર? આગળ વધીએ તો જ્યાં સુધી પદાર્થ ખસતો ન હોય એક શરત આપણે લખવાની, જ્યાં સુધી પદાર્થ ખસતો ન હોય ત્યાં સુધી fs less than or equal to mu sn લખાય. અહીંયા આપણે fs બરાબર mu sn લખ્યું ને, તો અહીંયા fs less than or equal to mu sn ગૂગલ ક્લાસરૂમમાં આપી દઈશ, બરોબર? હવે આપણે એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 7 એનસીઆરટી મુજબ એની અંદર આપણને કીધું છે કે બ્લોક અને ટ્રેન ના તળિયા અને ટ્રેન ની ઉપર બ્લોક મૂકેલું છે દબાવ, બરાબર? બ્લોક અને ટ્રેન ના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક તમને આપી દીધો છે, જે કેટલો છે? 0.15 છે, બરાબર? તો ટ્રેન ના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે એટલે ખસે નહીં, બરાબર? સ્થિર રહેવું જોઈએ, ખસે નહીં, તો તે માટેનો પ્રવેગ શોધો. તો બોક્સ સ્થિર રહે તે માટે કઈ શરતનું પાલન કરશું? fs less than or equal to mu sn, બરાબર? ચાલો આ ટ્રેન ના પૈડા છે, બરાબર? એની ઉપર અહીંયા એક બોક્સ મૂકેલું છે. તો આ જે બોક્સ છે આ બોક્સ ખસે નહીં તે માટે નિશાન, એટલે fs less than or equal to mu sn, fs એટલે સ્થિત ઘર્ષણ બળ, n એટલે લંબ બળ, બરાબર? તો આપણે જાણીએ છીએ ઉપર નોર્મલ ફોર્સ લાગશે, નીચે વજન બળ n લાગશે. તો અહીંયા આપણે n બરાબર mg લઈશું, અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે હવે fs is equal to m, તો ઘર્ષણ બળ બરાબર એ પ્રવેગ ઉત્પન્ન થાય છે ઘર્ષણ બળ, તો fs બરાબર m અને n is equal to mg લેતા, ચાલો આ કિંમત આમાં મૂકો, તો m a less than or equal to mu s n ની જગ્યાએ લખવાનું mg, mm શું થાય? કેન્સલ, તો a less than or equal to mu sg, ચાલો a ને મેક્સિમમ બનાવો, જો એ મેક્સિમમ હોય તો આ બરાબર થાય એટલે મ્યુ એસ જી આ બે હરકત થઈ ગઈ. એ જ્યારે મેક્સિમમ કરતા ઓછું હોય ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખાય, પણ એ મેક્સિમમ કરો ત્યારે મ્યુ એસ જી લખાય. તેથી એમ મેક્સિમમ મહત્તમ પ્રવેગ મ્યુ એસ તમને આપી દીધો છે 0.15, એને ગુણ્યા તમે 10, જી નું મૂલ્ય 10 કરો એટલે અહીં જવાબ આવશે 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સમક્ષિતિ સમતલ છે એની ઉપર બ્લોક રાખ્યો છે. હવે આ સમતલ ને
સમક્ષિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રી, એટલે આ સમક્ષિતિ સમતલને આમ થીટા કોણ કરવાનો, એટલે આમથી આમ ઉપર કરવાનો. તો જ્યારે 15 ડિગ્રીનો કોણ બને છે ત્યારે આ જે બ્લોક છે એ ખસવાની શરૂઆત કરે છે, બરાબર. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણ અંગણો, એટલે આપણે મ્યુએસ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 4 કિલોગ્રામનો બ્લોક અહીંયા મૂકેલો છે, એટલે તમે જાણો છો કે નીચે વજન બળ એમજી લાગશે, બરાબર. તો વજન બળ એમજી આ બાજુ લાગે, આ બાજુનો ઘટક એમજી કોસ થીટા થાય, આ થીટા કોણ છે, આ થીટા એટલે આ થીટા થાય, તો આ ઘટક છે એમજી સાઈન થીટા થાય, બરાબર. થીટાની દૂર સાઈન હોય, થીટાની નજીક કોસ, નજીક કોસ થીટા, દૂર સાઈન. અહીંયા સપાટીને લંબરૂપે નોર્મલ ફોર્સ લાગશે, બ્લોક નીચે ખસે એટલે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશા ઉપર લાગશે, એટલે FS ક્યાં બતાવેલું છે, ઉપર બતાવેલું છે, બરાબર. તો આપણે બ્લોકની સંતુલન સ્થિતિ પસંદ કરીએ તો બ્લોકના સંતુલન માટે સંતુલનની સ્થિતિમાં ક્યાં ક્યાં બળો લાગે છે, લંબણને કોણ સંતોલે mg cos થીટા, અને FS ને કોણ સંતોલે mg sin થીટા. તો mg sin થીટા બરાબર FS, અને mg cos થીટા બરાબર નોર્મલ ફોર્સ છે. બેનો તમે ભાગાકાર કરો, આ સમીકરણ એક સમીકરણ બે, બરાબર. mg mg ઉડી જાય, sin upon cos એટલે tan થીટા, tan થીટા upon ms FS upon m, તો tan થીટા બરાબર FS upon m ને શું કહેશું, FS upon m એટલે μs, આના પર μs કહેશું, બરાબર. tan તમને આપી દીધું છે, tan 15 બરાબર μs, તેથી μs is equals tan 15 છે 0.26 થાય. નેચરલ ટેન્શન માં તમારે tan 15 ગોઠવવાનું, તો tan 15 માં લખ્યું છે 0.26, તેથી μs નિયર અબાઉટ કેટલા થશે, 0.26 એટલે 0.27 ગયો, અહીંયા ઘર્ષણ અંશ મૂલ્ય 0.27 છે, 0.01 થી 1.5 ની વચ્ચે આવેલું છે.